આપણે આગળ સ્વાધ્યાય 5.1 ના એક્ઝામ્પલ નંબર 2 સુધી જોયું છે. એમાં કેટલીક ખાલી જગ્યાઓ જોઈ છે. હવે એમાં સ્વાધ્યાય 5.1 એમાં એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. હવે એક્ઝામ્પલ નંબર 3 માં આપણને નીચે આપેલી બે પૂર્વધારણાઓનો વિચાર કરો. બે પૂર્વધારણા આપેલી છે. જો બે ભિન્ન બિંદુ એ અને બી આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ સી મળે અને બીજું વિધાન છે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. એની નીચે બે વાક્યની નીચે પ્રશ્નો આપેલા છે કે શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે. તો હા, એમાં પહેલા પ્રશ્નોનો જવાબ આ રીતે છે કે આ પૂર્વધારણામાં બે અવ્યાખ્યાયિત પદ છે. બિંદુ અને રેખા બે અવ્યાખ્યાયિત પદ છે. એમાં બીજો પ્રશ્ન, સપૂર્વધારણાઓ સુસંગત છે. એમાં પહેલું જે વિધાન છે કે જો બે ભિન્ન બિંદુ એ ને બી આપ્યા હોય તેમની વચ્ચે હોય તેવો કોઈ બિંદુ સી મળે. એ ને બી હોય તો તેમની વચ્ચે ક્યાંક આપણને સી બિંદુ મળે. આ પૂર્વધારણા સુસંગત છે. પછી એક રેખા પર ના આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ ગણે. એક રેખા છે તેની બહાર કોઈ એક બિંદુ છે. આ બિંદુ જે છે એ રેખા પર પણ હોઈ શકે અને રેખાની બહાર પણ હોઈ શકે. તેવું ન કહી શકાય કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. 3 બિંદુઓ હોય તો સમરેખ પણ હોય અને અસમરેખ પણ હોય. માટે આ પૂર્વધારણા સુસંગત નથી. થોડી સ્વાધ્યાય પૂર્વધારણા 5.1 જે છે એની સાથે થોડા ઘણી સુસંગત થાય છે, પણ એટલો બધો વ્યાજબી જવાબ આમાં મળતો નથી. પછી છે એક્ઝામ્પલ નંબર 4 કે એસી બરાબર બીજી થાય તેવું બિંદુ એ ને બી ની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 CB. અહીં એસી બરાબર બીસી છે માટે AC + BC = AB આકૃતિ પરથી. હવે એસી બરાબર બીસી માટે AC + AC = AB. બીસી બરાબર એસી લખી શકાય માટે AC = AB માટે AC = 1/2 AB. એક્ઝામ્પલ નંબર 4 આ રીતે આપણે AC = 1/2 AB સાબિત કરી શકીએ. હવે એક્ઝામ્પલ નંબર 5 બિંદુ સી રેખાખંડ AB નું એક મધ્યબિંદુ કહેવાય છે. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય. પ્રશ્ન નંબર 4 માં આગળ જે એક્ઝામ્પલ નંબર 4 જો એમાં જો AC = CB હોય તો AC = 1/2 CB છે માટે રેખાખંડ AB નું મધ્યબિંદુ છે. હવે ધારો કે રેખાખંડ AB ને બીજું મધ્યબિંદુ D છે. ધારો કે મધ્યબિંદુ છે માટે AD = 1/2 CB થશે.
डी बराबर डी की अबे एसी बराबर एक तृतीयांश ए बी ने एडी बराबर एक तृतीयांश ए बी माटे एसी बराबर एडी ए बंने में सामान्य बिंदु छे माटे सी बराबर डी અને સી બરાબર ડી મળે તો આનો અર્થ થયો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય રેખાખંડને જો મધ્યબિંદુ હોય તો એક જ હોય સી હોય કે ડી હોય તો સી બરાબર ડી લઈ શકાય એક જ મધ્યબિંદુ મળે એક્ઝામ્પલ નંબર 6 તમને એક આકૃતિ આપેલી છે AC बराबर BD आकृति में AC बराबर BD छे तो साबित करो कि AB बराबर CB अबे अहीं AC बराबर BD હવે આકૃતિમાં જુઓ તો AC બરાબર A' B' C છે એટલે કે A P C ત્રણ સમાન બિંદુ હોય છે માટે AC બરાબર AB BC લખી શકાય માટે AC બરાબર એ જ રીતે BD બરાબર BC CD લખી શકાય BC CD બને સાઈડ થી बीसी कैंसल करते मटे एबी बराबर सीबी अबे एग्जांपल नंबर 7 यूक्लिड में स्वयंसिद्ध सत्यों की यादि में आपेला स्वयंसिद्ध सत्य 5 एक सनातन सत्य केम मानवामां आवे छे याद रखो कि आ प्रश्न पांचवी पूर्वधारणा साथे संबंधित नथी अबे स्वयंसिद्ध सत्य નંબર 5 જે છે એ આ રીતે છે કે આખું તેના ભાગ કરતા મોટું હોય છે એ ધનાત્મક સત્ય છે આમાં આપણે ક્યાં સાબિતી આપવાની જરૂરિયાત રહેતી નથી અને પૂર્વધારણા 5.1 છે અલગ છે હવે સદ્ય 5.1 ની ઉપર આપણને એક પ્રમેય આપેલો છે પ્રમેય 5.1 બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે પ્રમેય 5.1 જોઈએ એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે આનાથી વિપરીત આપણે ધારીએ કે ધારો કે બે ભિન્ન ધારો કે બે રેખાઓ બે ભિન્ન બિંદુઓ P અને Q માં એકબીજીને છેદે છે તો આ રીતે બે ભિન્ન બિંદુઓ P અને Q માંથી પસાર થતી બે રેખાઓ L અને M મળે છે કે બે રેખાઓ એક રેખા L અને એક રેખા M છે આ બિંદુ P માં છેદે છે અને Q માં છેદે છે આપણે ધારીએ છીએ તો આ ધારણા પૂર્વધારણા આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી આપેલા બિંદુઓમાંથી પસાર થતી એક અનન્ય રેખા હોય છે ની વિરુદ્ધ છે આથી આપણે જે ધારણાથી ચાલ્યા હતા કે બે રેખાઓ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થાય છે તે ખોટી છે એનો અર્થ થયો કે આ રેખા એ જે છે રેખા એ ઉપર બે બિંદુઓ A અને B હોય M પર C અને D હોય તો જે બિંદુ જો રેખાઓ L અને M P અને Q ભિન્ન બિંદુમાં છેદતા હોય તો P બરાબર Q જ હોય આના સિવાય બીજું કોઈ બિંદુ મળી શકે નહીં એટલે કે બે ભિન્ન રેખાઓ એકથી વધુ સામાન્ય બિંદુમાં છેદી શકે નહીં અહીંયા આગળ સદ્ય 5.1 પૂરો થાય છે તો એના પછી આર્ટિકલ 5.3 જે છે એમાં યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સમકક્ષ વિધાનો પાંચમી પૂર્વધારણા એ સામાન્ય વસ્તુ નથી જે તમને કહી હતી કે જો બે રેખાઓ છેદતી રેખાઓ હોય તો તેનાથી બનતા અંતઃકોણોનો સરવાળો
180 કરતા ઓછો હોય તો તે રેખાઓ આગળ જતા ક્યાંક ભિન્ન બિંદુમાં છેદે છે. એ અંતઃકોણનો સરવાળો બિંદુ કાટના કરતા ઓછો હોય તો અનંતથી લંબાવ તે એકબીજાને છેદે છે. હવે એને સમકક્ષ એક બીજું વિધાન છે. આ પૂર્વધારણ સમકક્ષ અનેક વિધાનો છે, તેમાંથી એક પ્લેખરની પૂર્વધારણા છે. સમજો, પૂર્વધારણા 5.1 ની સમકક્ષ પ્લેખરની પૂર્વધારણા 5.5 ની એને સમકક્ષ વિધાન છે, જેને કહેવાય છે પ્લેખરની પૂર્વધારણા. એ સ્કોટલેન્ડના એક ગણિતશાસ્ત્રી છે અને તે પૂર્વધારણા આપણને આ પ્રકારે આપેલી છે. દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે એક અનન્ય રેખા N એવી હોય છે જે P માંથી પસાર થાય છે. અને L ને સમાંતર છે. આથી વિધાન જે છે એ આપણને સમાંતર રેખાઓનું અસ્તિત્વ આપે છે. પ્લેખરની પૂર્વધારણા આપણને પૂર્વધારણા નંબર 5 જ છે, પણ એના દ્વારા આપણે સમાંતર રેખાઓનું અસ્તિત્વ સાબિત કરી શકીએ છીએ. આ પૂર્વધારણા આપણને શું કહે છે જરા સમજીએ. કે દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે, ધારો કે રેખા L છે આપણી પાસે, તેની કો આનું બિંદુ એક P છે, બિંદુ P માટે એક અનન્ય રેખા N એવી હોય છે કે જે P માંથી પસાર થાય છે અને એટલે સમાંતર છે. એટલે કે બહારના બિંદુ રેખા L ની બહારના બિંદુ P માંથી પસાર થતી અને L ને સમાંતર હોય તેવી એક અનન્ય રેખા એમ મળે છે. એ રેખાને આપણે એમ કહીએ તો L સમાંતર એમ છે. તો પ્લેખરની પૂર્વધારણા અથવા પૂર્વધારણા નંબર 5 એ રેખાની બહારના બિંદુમાંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર રેખા મળે છે, બહારના બિંદુમાંથી પસાર થતી આપેલી રેખાને સમાંતર રેખાનું અસ્તિત્વ આપે છે. આ પરિણામને નીચે પ્રમાણેના સ્વરૂપમાં પણ રજૂ કરી શકાય છે કે બે છેદથી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે. સમજો, બે છેદથી ધારકી પી બિંદુમાં છેદથી એક રેખા લઈએ, આ L1 અને L2 કહીએ, તો L1 અને L2 પી બિંદુમાં પી છેદથી ભિન્ન રેખાઓ છે, એક જ રેખાને સમાંતર ન હોઈ શકે. એટલે કે L સિવાયની બીજી કોઈ રેખા અહીંયા આગળ ક્યુ L1 મળે, L2 મળે, એને પણ સમાંતર હોઈ શકે. એટલે બે છેદથી ભિન્ન રેખાઓ જે બિંદુ પી માંથી પસાર થાય છે અને પી માંથી પસાર થતી રેખા બીજી કઈ છે એમ, એ એટલે L સમાંતર નથી, એની સિવાયની બીજી કોઈ રેખાને પણ સમાંતર છે. એમાં એક્ઝામ્પલ નંબર 1 જે છે તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો? તો પાંચમી પૂર્વધારણાને સરળતાથી લખી શકે એનું વિધાન આ છે કે દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે અને રેખા એમ હોય કે P માંથી પસાર થતી હોય અને L ને સમાંતર હોય છે. એટલે કે રેખાની બહારના બિંદુમાંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર હોય તેવી એક અનન્ય રેખા મળે છે. તે પૂર્વધારણ નંબર 5નું સમકક્ષ સામાન્ય વિધાન છે. અને બીજું વિધાન છે યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. તો હા, યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી એક્ઝામ્પલ નંબર 2નો જવાબ છે હા.
સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે તે રીતે નક્કી થાય છે પાંચમી મૂળરેખા આપણે આ રીતે આપેલી છે કે જો બે રેખાઓ ની છેદિકાથી બનતા અંતઃકોણોનો સરવાળો કાટખૂણાના સરવાળા કરતા નાનો હોય તો બે રેખાઓ આગળ જતા ક્યાંક છેદે છે આ પાંચમી મૂળરેખા છે હવે આ મૂળરેખાને આપણે સજ અલગ રીતે લઈએ બે રેખાઓ ની છેદિકા થી બનતા અંતઃકોણ નો સરવાળો જો 180 હોય અહીંયા આગળ આ સર અંતઃકોણનો સરવાળો કાટખૂણાના સરવાળા કરતા ઓછો એટલે 180 કરતા ઓછો લઈ લીધી છે આ પરિસ્થિતિમાં અંતઃકોણનો સરવાળો જો 180 થતો હોય તો દેખીતી રીતે આકૃતિ પર સ્પષ્ટ દેખાય છે કે અહીં L સમાંતર N છે એનો સમજો કે પાંચમી મૂળરેખા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે કે જો બે ભિન્ન રેખાઓ અને છેદિકાથી બનતા અંતઃકોણોનો સરવાળો સંયોજન છે અને આ ત્રિકોણ એવી રીતે ચોક્કસ રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપત્રિકોણ બને છે અને આના દ્વારા ધ્યાનમાં રહે કે બીજી એક ભૂમિતિ છે જેને ગોલીય ભૂમિતિ કહેવાય અહીંયા ચેપ્ટર પૂરું થાય છે